नमस्कार मित्रों, हूँ सतीश व्यास, यूट्यूब चैनल शब्दना ओजासमां आपનું હાર્દિક સ્વાગત કરું છું. તમે જાણો છો તેમ આ ચેનલ ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિને વરેલી છે. મિત્રો, આ વિડીયો અંત સુધી જોવા ખાસ વિનંતી, કારણ કે અંતે એક સવાલ પૂછવામાં આવશે અને એનો જવાબ આપીને તમે સ્પર્ધામાં ભાગ લઈ શકશો. સ્પર્ધામાં ઘણા બધા ઇનામો છે જેની જાહેરાત વિડીયોના અંતે પણ કરવામાં આવશે. સ્વર્ગસ્થ કવિયત્રી મનોજ્ઞા દેસાઈની જન્મ તારીખ 25મી મે હતી, એટલે એમની યાદમાં આ વિડીયો બનાવવામાં આવ્યો છે. મનોજ્ઞા દેસાઈ મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી હતા. તેઓ કવિયત્રી હતા, વાર્તાકાર હતા. તેમણે નાટકો લખેલા, નાટકોમાં અભિનય કરેલો, રેડિયો પર કાર્યક્રમો આપતા, છાપાઓમાં લેખો લખતા. કવિયત્રી મનોજ્ઞા દેસાઈના 3 કાવ્ય સંગ્રહો પ્રગટ થયેલા, ભીતર કંઈક સમંદર, આકાશ કાવ્યો અને છાપ ભરીને. તદુપરાંત તેમના અગણિત કાવ્યો અપ્રગટ પણ છે. કવિતાઓમાં તેઓ છંદોબદ્ધ કાવ્યો લખી શકતા, સંસ્કૃત છંદો ઉપર તેમનો સરસ કાબુ હતો, ગીતો પર તેમનો સરસ હથોટી હતી, સરસ લઈ જાળવી શકતા, ગઝલો પણ લખી છે તેમણે. વિજ્ઞાન વિશે બહુ ઓછા કવિઓએ કવિતાઓ લખી હશે અને એમાં મનોજ્ઞાએ સૌથી વધારે કાવ્યો લખ્યા છે. તેમના અનેક કાવ્યો સ્વરબદ્ધ થયા છે, ઘણા બધા ગાયકોએ ગાયા પણ છે. એમાંથી બે એક કાવ્યો આજે આપણે માણીશું. મનોજ્ઞા દેસાઈએ એક વાર્તા સંગ્રહ આપેલો, સિગ્નેચર ટ્યુન, એની પ્રસ્તાવના ગુલાબદાસ બ્રોકરે લખેલી. તદુપરાંત તેમની અનેક વાર્તાઓ અપ્રસિદ્ધ પડેલી છે. તેમણે એક એકોક્તિ સંગ્રહ આપ્યો, શૃણવંતુ, આમાં 12 એકોક્તિ છે. તેમણે નારી પાત્રોને કેન્દ્રિત કરીને રેડિયો માટે આ એકોક્તિઓ લખેલી. મનોજ્ઞા દેસાઈ વ્યવસાયે સ્પીચ થેરાપિસ્ટ હતા. તેઓ આશા પારેખ હોસ્પિટલ અને રામકૃષ્ણ મિશન હોસ્પિટલમાં સેવાઓ આપતા. તેમણે 2 પરિચય પુસ્તિકાઓ લખેલી, બૈરાશ શ્રવણના સાધનો અને બીજી હેલન કેલર. તેમનું એક પુસ્તક છે દર્પણ એક, પ્રતિબિંબ અનેક. તેમાં તેમણે નારી સંવેદનાને કેન્દ્રમાં રાખીને લેખો લખેલા છે અને આ લેખો સુરતના દૈનિક પ્રતાપમાં પ્રગટ થયેલા. મનોજ્ઞા દેસાઈને તારા દર્શન અને ખગોળશાસ્ત્રનો શોખ હતો. તેઓ એમેચર્સ ક્લબ સાથે જોડાયેલા અને બાળકોને દરિયા કિનારે જઈને આકાશ દર્શન કરાવતા. તેમણે વિજ્ઞાનને લગતા અનેક લેખો અખબારો અને સામયિકોમાં લખેલા અને એના માટે તેમને મનુભાઈ મહેતા એવોર્ડ પણ અર્પણ કરવામાં આવેલો. મનોજ્ઞા દેસાઈ સક્ષમ અભિનેત્રી હતી. તેણે IIT માં તાલીમ લીધેલી અભિનયની અને પછી ઢોલીડો, સરસ્વતી ચંદ્ર, પદ્મશ્રી પોપટલાલ વગેરે નાટકોમાં અભિનય કરેલો. પદ્મશ્રી પોપટલાલ માટે ઇંગ્લેન્ડની ટૂર પણ કરેલી. એ પછી અભિનય છોડી દીધો, પણ રેડિયો ઉપર સતત રેડિયો નાટકોમાં તેમણે અભિનય કરેલો. એ પછી અમે પત્રોત્સવ નાટક કરેલું, જેના લેખક હતા મધુરાઈ, અને અંગ્રેજી નાટક લવ લેટર્સ પર આધારિત હતું. એના અમે લગભગ 10 શો કરેલા. રેડિયો માટે અનેક કાર્યક્રમો મનોજ્ઞાએ લખ્યા, સંચાલન કર્યું, તેમાં ભાગ લીધો. છેલ્લે રેડિયો ઉમંગમાં 1 વર્ષ માટે રેડિયો જોકી તરીકે તેમણે કામ કરેલું. બાળકો માટે છીપલા વીણતા વીણતા નામની રેડિયો સિરિયલ તેમણે લખેલી. ટીવી સિરિયલ સેતુના 7-8 એપિસોડ લખેલા. ગિરીશ કર્નાડ માટેની એક સાયન્સ સિરિયલમાં પણ તેમણે અમુક એપિસોડમાં લેખન કાર્ય કરેલું. મુંબઈ સમાચાર અખબારમાં બાળકોના પાના ફન ક્લબનું અમે સહિયારું સંપાદન કરેલું. એ પછી મનોજ્ઞાએ મિડડેમાં પણ કામ કર્યું અને ગુજરાતના એક અખબાર માટે ક્રોસવર્ડ બનાવીને મોકલતા. એમણે લગભગ 1000 ક્રોસવર્ડ બનાવ્યા હશે. મનોજ્ઞા દેસાઈની બીજી એક સ્પેશિયાલિટી હતી લગ્ન માટે મંગલાષ્ટક લખવાની. તેમણે લગભગ 200-250 મંગલાષ્ટક લખ્યા હશે અને 9 વધુઓને આશીર્વાદ આપ્યા હશે. મનોજ્ઞા દેસાઈ સરસ સંચાલિકા હતા. તેમણે અનેક કાર્યક્રમોનું સંચાલન કરેલું અને અનેક કવિ સંમેલનોમાં ભાગ પણ લીધેલો. આ બધી પ્રવૃત્તિઓ કરવા ઉપરાંત મનોજ્ઞા દેસાઈ વ્યક્તિ તરીકે હસમુખા, સાલસ અને નિરાભિમાની વ્યક્તિ હતા. તો આવી બહુશ્રુત પ્રતિભાની એક ઝલક આપણે માણીએ. આજે તેમના 2 ગીતો આપણે સાંભળીશું. પહેલું ગીત જાણીતા ગાયક અને સ્વરકાર આશિત દેસાઈ રજૂ કરે છે. આજના બંને ગીતોના સ્વરકાર શ્રી આશિત દેસાઈ છે. Thank you.
સાત તાળી લીધીને પછી ઊંચે સાત તાળી લીધીને પછી ઊંચે જોયું ને ફરી જોયું તો બાળપણું ગુમ સાત તાળી લીધીને પછી ઊંચે જોયું ને ફરી જોયું તો બાળપણું ગુમ આખાય ઘરના હું ખૂણાઓ જોઈ રહી આખાય ઘરના હું ખૂણાઓ જોઈ બળી ફેંદી કાઢા બધારું સાત તાળી દીધીને પછી ઊંચે જોયું ને ફરી જોયું તો બાળપણું ગુમ આખાય ઘરના હું ખૂણાઓ જોઈ વળી ફેંદી કાઢા બધારું સાત તાળી લીધીને સાત વાર ખોલીને પાંચી કા ખખડાવી લીધા ઢીંગલીની આંખો મે સાત વાર ખોલીને પાંચી કા ખખડાવી લીધા જે જે જગ્યાએ હું સંતાતી ત્યાં મે સાધ જોને કેટલાય કીધા ચૌદે ભાષામાં બોલાવી જોયું ચૌદે ભાષામાં બોલાવી જોયું ફેરાર્યું કહાં ગયે તું 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 સાત તાળી લીધીને પછી ઊંચે જોયું સાત તાળી લીધી પછી ઊંચે જો રમશે કદાચ ને આવશે કે કરી દઈશ થપ્પો આંધળીઓ પાટો તો રમશે કદાચ ને આવશે કે કરી દઈશ થપ્પો રોકી પાડીશ એને ચિતરવા ઘર અને હોડીને દડો ગોળ થપ્પો હોળીમાં ફુગ્ગાને દિવાળી આવતા શું હોળીમાં ફુગ્ગાને દિવાળી આવતા શું ફોડીશ લવિંગિયા કેલું સાત તાળી લીધીને પછી જે જોયું સાત તાળી દઈને પછી ઊંચે જોયું ને પછી જોયું તો બાળપણું ગુમ Thank you.
સોનાની ચરકલડી ઉડી ગઈ દૂર દૂર સોનાની ચરકલડી ઉડી ગઈ દૂર ને ભમરડો ભમવાનું ભૂલ્યો 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 સોનાની ચરકલડી ઉડી ગઈ દૂર ને ભમરડો ભમવાનું ભૂલ્યો રાક્ષસ ને રાજકુંવર બંને ગયા તા એ દરવાજો આજે ન ખુલ્યો કોઈ વીટી ઘસો કોઈ વીટી ઘસો કે મારે એક વાર સાંભળવું વીટી ઘસો કે મારે એક વાર સાંભળવું પરીઓનું રૂમઝુમ 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 સાત તાળી લીધી ને પછી ઊંચે જોયું ને ફરી જોયું તો બાળપણું ગુમ આખા ઘરના હું ખૂણાઓ જોઈ વળી આખા ઘરના હું ખૂણાઓ જોઈ વળી ફેલી કાઢા બધા રૂમ સાત તાળી સાત તાળી દીધી હો સાત તાળી લીધી ને પછી ઊંચે જોયું ને ફરી જોયું તો બાળપણું ગુમ બાળપણને આપણે ચૌદે ભાષામાં બોલાવી જોઈએ વેર આર યુ કહાં હો તું પણ બાળપણ પાછું આવતું નથી એ જે સમય ચાલ્યો જાય છે એના ખોવાયાની વેદના કવિયત્રીએ આ ગીતમાં રજૂ કરી હવે પછીનું જે ગીત છે એનું ભાવવિશ્વ આ કાવ્ય સાથે જોડાયેલું છે હવે જે ગઝલ રજૂ થશે એમાં બાળપણ પછીના સ્ટેજની વાત છે કે જ્યાં યૌવનને ઉંમર ઓળંગવાની ઈચ્છા થાય છે અને રદીપ કાફિયા છે ઈચ્છા થઈ છે એટલે આ કાવ્ય પણ સંધિકાળનું જ છે જ્યાં બાળપણ જાય છે અને વ્યક્તિ યુવાનીમાં ડગ માંડે છે આજ અચાનક ઉંમર જવાની ઈચ્છા થઈ છે આજ અચાનક ઉંમરની આ બાર જવાની ઈચ્છા થઈ છે ક્યાંક શબ્દની સીમાઓની પાર જવાની ઈચ્છા થઈ છે ક્યાંક શબ્દની સીમાઓની પાર જવાની ઈચ્છા થઈ છે આજ અચાનક ઉંમરની આ બાર જવાની ઈચ્છા થઈ છે આજ અચાનક ઉંમરની આ બાર જવાની ઈચ્છા થઈ છે ક્યાંક શબ્દની સીમાઓની પાર જવાની ઈચ્છા થઈ છે હો ક્યાંક શબ્દની સીમાઓની પાર જવાની ઈચ્છા થઈ છે ઈચ્છા થઈ છે
અચાનક ઉંબરની આ બહાર જવાની ઈચ્છા થઈ છે. હા, ક્યાંક શબ્દની સીમાઓની પાર જવાની ઈચ્છા થઈ છે. આ ગીત રજૂ કર્યું રચના દેસાઈએ, જે મનગ્ના દેસાઈના પરિવારની પુત્રવધુ છે. રચના પણ પ્રતિભાશાળી ગાયિકા છે. તો મિત્રો, હવે આજનો સવાલ. મનગ્ના દેસાઈના માતૃપક્ષે નરસિંહરાવ દિવેટિયા તેમના માતા હતા, તો આજનો સવાલ નરસિંહરાવ દિવેટિયા વિશે છે. નરસિંહરાવ દિવેટિયા ગુજરાતી ભાષાના અગ્રણી કવિ અને પ્રકાંડ ભાષાશાસ્ત્રી હતા. ગાંધીજી સાથે તેમને વિશેષ સંબંધો હતા. મનોજ્ઞાના માતા પિતા પણ સ્વાતંત્ર સૈનિકો હતા અને એ રીતે આખો પરિવાર ગાંધીજી સાથે જોડાયેલો. મહાત્મા ગાંધીએ એક પ્રાર્થના બધા કવિઓને અનુવાદ કરવા આપેલી અને નરસિંહરાવ દિવેટિયાએ કરેલો અનુવાદ ગાંધીજીને સૌથી વધારે પસંદ આવ્યો અને એ કાવ્યને તેમણે પોતાની પ્રાર્થના સભામાં સામેલ કર્યું, આશ્રમ ભજનાવલીમાં પણ સામેલ કર્યું. આપણે બધા જ આ કાવ્ય સ્કૂલમાં
પ્રાર્થના રૂપે ગાઈ ચૂક્યા હોઈશું. અંગ્રેજી કાવ્ય હતું લીડ મી કાઇન્ડલી લાઇટ, તો એનો અનુવાદ એ તમારે જણાવવાનો છે. મિત્રો, મે માસમાં રજૂ થયેલા બધા જ સવાલોનો જવાબ તમે આપો અને આ સ્પર્ધામાં ભાગ લો. આ સ્પર્ધામાં પહેલું ઇનામ છે 3,000 રૂપિયાના પુસ્તકો, બીજું ઇનામ 2,000 રૂપિયાના પુસ્તકો, ત્રીજું ઇનામ 1,000 રૂપિયાના પુસ્તકો, તથા 10 પ્રોત્સાહન ઇનામો પણ છે. આનું પરિણામ જૂનના પહેલા સપ્તાહમાં જાહેર કરવામાં આવશે અને આ બધા જ ઇનામો શુભમ પ્રકાશન દ્વારા સ્પોન્સર્ડ કરવામાં આવ્યા છે. મિત્રો, તમે અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકશો, એનો આઈડી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે. આજનો વિડીયો તમને ગમ્યો હશે, તમે લાઇક કરજો, તમે તમારા મિત્રો અને પરિવારજનોમાં શેર કરજો, તમારા પ્રતિભાવો અમને કોમેન્ટમાં જણાવો, જેથી અમને ખ્યાલ આવે કે તમને શું ગમે છે અને તમને શું જોઈએ છે. સબસ્ક્રાઈબ તો ખાસ કરજો, જેથી અમને બળ મળી રહે ટકી રહેવાનું. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી નમસ્કાર.